અસલામવાલેકુમ, કેમ છો વિદ્યાર્થીનીઓ? મજામાં છો ને બધા? ધોરણ 6 વિષય કમ્પ્યુટર, પાઠ 3 પાવરપોઈન્ટ. આપણે ત્રીજા પાઠનું સ્વાધ્યાય જોઈ રહ્યા છીએ. અગાઉના વિડીયોમાં પણ આપણે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન કૌંસમાંથી ખાલી જગ્યા પસંદ કરો જોઈ ગયા હતા, બરાબર? હવે આજે આપણે બીજો પ્રશ્ન જોવાનો છે. તે પહેલાં જો તમે આપણી ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરશો. ચાલો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન 2, નામ આપો. અહીં તમને વાક્ય લખવામાં આવ્યા છે. તે ટૂલ કે તે કયું કાર્ય કરે છે તે તમારે અહીં દર્શાવવાનું છે. પહેલું, તમારા પ્રેઝન્ટેશનને ખોલવા, સેવ કરવા કે છાપકામ માટેનું બટન. તમે જે પ્રેઝન્ટેશન બનાવી છે તેને ઓપન કરવી હોય, ખોલવું એટલે કે ઓપન કરવું, સેવ કરવું એટલે કે તમારે એનો સંગ્રહ કરવો છે, છાપકામ માટેનું બટન એટલે કે એની પ્રિન્ટઆઉટ કાઢવી છે, તો આ બધી વસ્તુ કયા બટનમાં થશે? કોણ કહેશે મને કયા બટનમાં થશે? ઓફિસ બટનમાં. ઓફિસ બટન, તમે ઓફિસ બટન ઉપર ક્લિક કરો, ચાર બોક્સવાળું ઉપર તમને ખૂણામાં દેખાય છે, ડાબી બાજુ ઉપર ઓફિસ બટન છે. તમને એમાં ઓપન, સેવ, સેવ એઝ, પ્રિન્ટ ઘણા બધા ઓપ્શન્સ જોવા મળશે. તો એને કયું બટન છે? ઓફિસ બટન. બીજું, એક્ટિવ સ્લાઇડ દર્શાવતું પેન. એક્ટિવ સ્લાઇડ શેમાં દર્શાવવામાં આવે તેને શું કહેવાય? સ્લાઇડ પેન. શું કહેવાય? સ્લાઇડ પેન, બરાબર. ત્રીજું, બધી સ્લાઇડની પ્રતિકૃતિ કે બાહ્ય રેખા દર્શાવતું પેન. બધી સ્લાઇડની પ્રતિકૃતિ એટલે કે એની એક છબી દર્શાવતું પેન, નાની નાની જે એની ઇમેજ આવે છે આપણને દર્શાવે છે, તે શેમાં દર્શાવાય છે? સ્લાઇડ પેનમાં. શેમાં દર્શાવાય છે? સ્લાઇડ પેનમાં. ચોથું, સ્લાઇડની નોટ્સ ટાઈપ કરવા માટેનું પેન. સ્લાઇડની નોટ્સ ટાઈપ કરવી હોય, આપણે કઈ સ્લાઇડમાં જે સ્લાઇડ પર કામ કરી રહ્યા છીએ એના રિલેટેડ કંઈ નોટ્સ લખવી હોય તો એના નીચે એક નોટ્સ પેન આવે છે, બરાબર. એમાં તમે કંઈ પણ માહિતી લખી શકો છો. તો એ શું છે? નોટ્સ પેન. પાંચમું, એક્ટિવ સ્લાઇડનો સ્લાઇડ નંબર દર્શાવતો બાર. એક્ટિવ સ્લાઇડનો સ્લાઇડ નંબર ક્યાં દર્શાવાય છે? હંમેશા સ્ટેટસ બાર પર. તો શું આવશે જવાબ? સ્ટેટસ બાર. છઠ્ઠું, સ્લાઇડ ઉમેરવા માટેનું ટૂલ. આપણે કોઈ સ્લાઇડ એડ કરવી હોય, નવી સ્લાઇડ લેવી હોય તો ક્યાં ક્લિક કરવાની? ન્યૂ સ્લાઇડ ટૂલ ઉપર. સેના પર? ન્યૂ સ્લાઇડ ટૂલ ઉપર. સાતમું, સ્લાઇડ કાઢવા માટેનું ટૂલ. શું આવશે? સ્લાઇડ કાઢવા માટેનું ટૂલ. કાઢવા માટેનું એટલે કે ડિલીટ કરવા માટેનું. આપણને કોઈ સ્લાઇડ નથી જોઈતી, એને ડિલીટ કરી નાખવી છે, કાઢી નાખવી છે, તો શું આવશે? ડિલીટ સ્લાઇડ ટૂલ. કયું આવશે? ડિલીટ સ્લાઇડ. આઠમું, સ્લાઇડ રચવા કે ફેરફાર કરવા માટેનું વ્યૂ. રચવા એટલે કે બનાવવા માટેનું, બરાબર. અને તેમાં ફેરફાર કરવો હોય તમે કયા વ્યૂમાં કરી શકો છો? નોર્મલ વ્યૂમાં. કયા વ્યૂમાં કરી શકો છો? નોર્મલ વ્યૂમાં, બરાબર. નવમું, ખરેખર સ્લાઇડને જોવા માટેનું વ્યૂ. આપણે સ્લાઇડને જોવી હોય, એનું સ્લાઇડ શો જોવું હોય, રન કરવી હોય, પ્લે કરવી હોય, તો શું આવશે? સ્લાઇડ શો વ્યૂ. શું આવશે જવાબ? સ્લાઇડ શો વ્યૂ. દસમું, સ્લાઇડની ફરી ગોઠવણી માટેનું વ્યૂ. સ્લાઇડની ફરીથી ગોઠવણી કરવી હોય તો શું આવશે? સ્લાઇડ શોર્ટર વ્યૂ. તમે એને ગોઠવણી કરી શકો છો સ્લાઇડની. અગિયાર, નોટ્સમાં ફેરફાર કરવા માટેનો વ્યૂ. આપણી જે નોટ્સ છે એમાં આપણે કંઈ ફેરફાર કરવો હોય તો શું આવશે? નોટ્સ પેજ વ્યૂ. શું આવશે? નોટ્સ પેજ વ્યૂ. બારમું, સ્લાઇડ શો શરૂ કરવા માટેની કી. સ્લાઇડ શોને આપણે શરૂ કરવું હોય એના માટે શોર્ટકટ કી કઈ છે? કીબોર્ડ પરથી F5. અને એના માટેનું કયું બટન છે?
સ્લાઇડ શો બટન આપણે કીબોર્ડ તમારી સ્ક્રીન પરથી તમે સ્લાઇડ શો બટન ઉપર ક્લિક કરશો તો પણ તમારી પ્રેઝન્ટેશન શરૂ થશે, અને કીબોર્ડ પરથી F5 પ્રેસ કરશો તો પણ તમારી પ્રેઝન્ટેશન શરૂ થઈ જશે. 13મું, સ્લાઇડ શો પૂરો કરવા માટેની કી. આપણે સ્લાઇડ શો જોઈ રહ્યા છીએ, તેને પૂરો કરવો છે, બંધ કરવો છે, તો તેના માટે કયું બટન દબાવવાનું? કીબોર્ડ પરથી એસ્કેપ કી. તમારા કીબોર્ડ પર ડાબી બાજુ ખૂણામાં સૌથી પહેલું બટન હશે ESC, એને કહેવાય એસ્કેપ કી. બટા બરાબર. ચાલો હવે આપણે પ્રશ્ન 4 જોઈએ. પ્રશ્ન 3 આપણે એના પછીના વિડીયોમાં જોશું, આજે આપણે પ્રશ્ન 4 જોઈએ છે. જોડકા જોડવાના છે તમારે. વિભાગ એમાં તમને કેટલાક સિમ્બોલ આપ્યા છે, આઇકન આપ્યા છે, એનું નામ શું છે એ તમારે અહીં લખવાનું છે જોડકામાંથી જોઈને. બરાબર, વિભાગ બીમાંથી જોઈને તમારે જોડકા જોડવાના છે. તો જો પહેલું, કયો વ્યૂ છે નોર્મલ, એનો ઉપયોગ શેના માટે થાય છે એ તમારે લખવાનું છે. બરાબર, દેખાય છે નીચે લખેલું છે નોર્મલ. તો શું જવાબ આવશે? સી, સ્લાઇડ રચવા કે ફેરફાર કરવા. તમારે કોઈ સ્લાઇડની રચના કરવી હોય તો એ રચના કરવા, અથવા તો તમે જે સ્લાઇડમાં કામ કરી રહ્યા છો એમાં કોઈ ફેરફાર કર્યો હોય તો એ ફેરફાર કરવા માટે પણ તમે નોર્મલ વ્યૂનો ઉપયોગ કરી શકો છો. બરાબર. બીજું, સ્લાઇડ સોર્ટર, કયું વ્યૂ છે સ્લાઇડ સોર્ટર વ્યૂ, તો એનો ઉપયોગ શેના માટે થાય છે? સ્લાઇડની ગોઠવણી કરવા માટે. તો અહીં શું જવાબ છે? ઈમાં સ્લાઇડની ફરીથી ગોઠવણી કરવા માટે. શેના માટે? સ્લાઇડની ફરીથી ગોઠવણી કરવા માટે. ત્રીજું, નોટ્સ પેજીસ, શું આવશે? નોટ્સ પેજ. તો નોટ્સ પેજનો ઉપયોગ શેના માટે થાય છે? આપણે જે નોટ્સ લખીએ છીએ એમાં કંઈ ઉમેરો, સુધારો, વધારો કરવો હોય તો એના માટે. તો શું જવાબ આવશે? બી, નોટ ઉમેરવા કે તેમાં ફેરફાર કરવા, એટલે કે કંઈક સુધારા વધારા કરવા માટે. બરાબર, સમજ પડે છે તમને? ચોથું, સ્લાઇડ શો. સ્લાઇડ શો બટન શેના માટે ઉપયોગમાં આવે? આપણે આપણી પ્રેઝન્ટેશન જોવી હોય તો તેના માટે આપણે સ્લાઇડ શો બટનનો ઉપયોગ કરીએ. તો શું આવશે જવાબ? સ્લાઇડ શો શરૂ કરવા માટે. સમજ પડી? પાંચમું, સ્લાઇડ નંબર શેના માટે ઉપયોગમાં આવે છે? શું આવશે જવાબ? ડી, સ્લાઇડ નંબર ઉમેરવા માટે, સ્લાઇડને નંબર આપવા માટે. સમજ પડી? તો અહીં આજે આપણે પ્રશ્ન 2 અને પ્રશ્ન 4 જોઈ ગયા છે. તમારે આ બંને પ્રશ્નો તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે, અને તમારી ચોપડીમાં પણ લખવાનું છે, અને મોઢે પણ કરવાનું છે. બરાબર, હવે પરીક્ષા આપણી નજીક આવી રહી છે એટલે પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવાની છે. બરાબર, કોઈને કંઈક ન સમજ પડે તો વિડીયોને ફરીથી એકવાર રિમાઇન્ડ કરીને જોશો તો તમને પૂરેપૂરી સમજ પડી જશે. ઓકે, ચાલો, થેન્ક યુ.